ડસ ઓનલાઈન એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત છે. શરૂઆતમાં આપણે ઓનલાઈન વિડીયો લેક્ચરમાં ટેક્સ્ટ બુકનો પહેલો યુનિટ, બીજો પાર્ટ અને પહેલી પોયમ માય સોંગ એનો અભ્યાસ કર્યો હતો. હવે આજે આપણે ગ્રામરની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. ધોરણ નવમાં આપણે બેઝિક ટેન્સીસનો આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ, એટલે તમને થોડી ઘણી ખ્યાલ હશે કે ક્રિયાપદ કોને કહે છે, કર્મ કોને કહે છે, ઓબ્જેક્ટ કહે છે અને ક્રિયાપદોના કેટલા રૂપો છે. વી વન એટલે મૂળ ક્રિયાપદ, વી ટુ એટલે ભૂતકાળનું ક્રિયાપદ અને વી થ્રી એટલે ભૂત કૃતનું. આ બેઝિક જે નોલેજ છે ગ્રામરનું એ તમને ધોરણ નવમાં અભ્યાસ કરી ચૂકેલા છે. તો આજે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. ધોરણ દસ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સિમ્પલ એટલે સાદો, પ્રેઝન્ટ એટલે વર્તમાનકાળ, ટેન્સ એટલે કાળ. સૌથી પહેલાં આપણે સાદા જે ત્રણે કાળ છે એનો અભ્યાસ કરીશું. આજે શરૂઆત કરવા જઈએ છીએ સાદા વર્તમાનકાળ. હવે કોઈ પણ ટેન્સની શરૂઆત કરવા આપણે જઈ રહ્યા હોય ત્યારે એ ટેન્સનો ઉપયોગ શું છે, એટલે કે એનો યુઝ, યુઝ એટલે ઉપયોગ, ક્યારે આ સાદો વર્તમાનકાળ વપરાય છે એનો આપણને ખ્યાલ હોવો જોઈએ. તો સૌથી પહેલાં આપણે જોઈશું કે સાદો વર્તમાનકાળ ક્યારે વપરાય. રોજબરોજની થતી ક્રિયા, સનાતન સત્ય, કહેવત, ગણિત, વિજ્ઞાનના નિયમો દર્શાવવા વપરાય છે. ક્યારે સાદો વર્તમાનકાળ વપરાય? તો સૌથી પહેલાં આપેલું છે રોજબરોજની થતી ક્રિયાઓ. તમે જે દૈનિક ક્રિયા કરો છો, ફોર એક્ઝામ્પલ કે હું દરરોજ મંદિરે જાઉં છું, હું દરરોજ વહેલી સવારે ઊઠું છું, હું દરરોજ સાયકલ ફેરવું છું, તો આ બધી કેવી ક્રિયાઓ છે? રોજબરોજની થતી ક્રિયાઓ છે. પછીનું છે સનાતન સત્ય, કે જે સત્યને આધીન જ છે, જેમાં આપણે સત્યતામાં ફેર, એમાં કોઈ ફેરફાર ન કરી શકીએ. જેમ કે પૃથ્વી ગોળ છે, સૂર્ય પૂર્વમાંથી ઉગે છે, સૂર્ય પશ્ચિમમાં આથમે છે, તો આ બાબતમાં આપણે કોઈ ફેરફાર ન કરી શકીએ. તો એવી બધી વાતો છે કે જે સનાતન સત્ય છે ત્યારે આ વપરાય છે. પછીનું છે કહેવત. કોઈ પ્રોવર્બ છે ઇંગ્લિશ કે કોઈ ગુજરાતી કહેવતો છે એ પણ સાદા વર્તમાનકાળના ઉપયોગમાં છે. પછી છે ગણિત અને વિજ્ઞાનના નિયમો. તમારે વિષય તરીકે ગણિત અને વિજ્ઞાનના જે પણ કંઈ પાયથાગોરસના નિયમો છે કે બીજા કોઈ નિયમો છે ગણિત વિજ્ઞાનના, એ દર્શાવવા માટે પણ સાદો વર્તમાનકાળ વપરાય છે. તો આ હતો એનો યુઝ. તમારે યાદ રાખવાનું છે કે જે દૈનિક ક્રિયાઓ છે, આઈ ગો ટુ ટેમ્પલ, આઈ ગો ટુ સ્કૂલ, એ બધું શું છે, એ દર્શાવતો સાદો વર્તમાનકાળ છે. તો આ એનો હતો ઉપયોગ. હવે આપણે જોઈશું, ઘણીવાર તમારે એક્ઝામમાં આ કાળને ઓળખવા માટે અમુક કીવર્ડ્સ આપેલા હોય છે. કીવર્ડ્સ એટલે કે એના ઓળખ સૂચક શબ્દો. જો તમારા બોર્ડની એક્ઝામમાં ખાલી જગ્યાઓ પૂછાય છે તો તમારે આ ટેન્સને કેવી રીતે ઓળખવો, તો એની માટેના કીવર્ડ્સ આપેલા છે. પહેલું છે ઓલવેઝ. ઓલવેઝ એટલે એના કીવર્ડ્સ છે, ઓલવેઝ એટલે હંમેશા, દરરોજ. એનું સેન્ટેન્સ આપણે જોઈએ તો આઈ ગો ટુ. પછી છે સમટાઈમ એટલે ક્યારેક જ. પછી છે યુઝ્યુઅલી. પછી છે એવરી ડે એટલે દરરોજ. આઈ ગો ટુ ટેમ્પલ એવરી ડે, હું દરરોજ સ્કૂલે જાઉં છું. અથવા તો આઈ ગો ટુ ટેમ્પલ એવરી ડે, હું દરરોજ મંદિરે જાઉં છું. એવી રીતે તમે બનાવી શકો. અને આ જે તમને આપેલા છે કીવર્ડ્સ, પહેલું છે ઓલવેઝ, સમટાઈમ, પછી છે યુઝ્યુઅલી, પછી છે એવરી ડે, પછી છે ડેઇલી અને નેવર. તો આ એના કીવર્ડ્સ છે. એક્ઝામમાં જો તમને કોઈ ખાલી જગ્યા આપી હોય, આમાંથી કોઈ કીવર્ડ્સ આપેલો હોય, તો તમે એમનું ઇન્ડિકેટ કરી શકો, દર્શાવી શકો કે આ સાદા વર્તમાનકાળની ખાલી જગ્યા છે. એટલે આ તમને એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી હોય છે. હવે આપણે જોઈશું કે એમાં વાક્યની રચના કેવી રીતે હોય છે. ત્રણ વાક્ય હોય છે, કોઈ પણ તમે કાળ ભણો, કોઈ પણ ટેન્સ, તો એમાં ત્રણ પેટર્નમાં વાક્ય રચના હોય છે. પહેલું હકાર, બીજું છે નકાર અને ત્રીજું છે પ્રશ્ન. કોઈ પણ કાળ હોય તો એમાં આપણે ત્રણ, હકારની વાક્ય રચના એટલે કે તમારા હકાર વાક્યો છે, બીજું છે નકારની વાક્ય રચના અને ત્રીજું છે પ્રશ્ન. તો આજે આપણે સિમ્પલ ટ્રેન્ડ્સમાં હકારની વાક્ય રચના અને અમુક એના નિયમો છે એનો અભ્યાસ કરીશું.
જેમ કે પહેલું આ કર્યું છે હકારની વાક્ય રચના, તો સૌથી પહેલા કોઈ ટેન્સ ભણીએ તો એને બેઝિક ફોર્મ્યુલા છે. તો સૌથી પહેલા કોઈ પણ ટેન્સ ભણીએ એમાં સૌથી પહેલા જો મહત્વનું કોઈ ઉપયોગી હોય તો એ કોણ છે? કર્તા, એટલે કે તમારો સબ્જેક્ટ. પછી છે કોઈ ક્રિયાપદ. હવે ક્રિયાપદમાં વી વન, વી ટુ, વી થ્રી ટેન્સને બેઝિસના આધારે વપરાય છે. પછી છે કર્મ, એટલે કે ઓબ્જેક્ટ. અને પછી છે અન્ય શબ્દો, એટલે કે અધર્વર્સ. તમે કોઈ પણ ટેન્સની વાક્યરચના લેશો તેમાં મહત્વના છે કર્તા, ક્રિયાપદ અને કર્મ. કર્તાને ઇંગ્લિશમાં આપણે સબ્જેક્ટ કહીએ છીએ. પછી છે ક્રિયાપદ. હવે ક્રિયાપદો તમને ખબર છે કે વી વન એટલે ક્રિયાપદનું મૂળ રૂપ. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે એમાં ક્રિયાપદના વી વન એટલે ક્રિયાપદના મૂળ રૂપ વપરાય છે. પછી છે કર્મ, એટલે કે વાક્યમાં ખૂબ જ જરૂરી એવું ઓબ્જેક્ટ કર્મ. અને જે અન્ય શબ્દો છે એટલે કે તમારા કીવર્ડ્સ. તો આપણે જોયું કે હકારની વાક્ય રચના કેવી રીતે બનશે, સબ્જેક્ટ પ્લસ વી વન એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ અને અન્ય શબ્દો. મેં અહીંયા કાઉન્સમાં લખેલું છે એસ અને ઈએસ, એનો હવે આપણે અહીંયા નીચે જોયું ત્યાં એસ અને ઈએસ કેમ, એવો તમને પ્રશ્ન થતો હશે. તો મેં અહીંયા દર્શાવ્યું છું કે નોટ વન નોંધવા જેવી બાબત. અત્યારે માત્ર આપણે હકાર વાક્યનો અભ્યાસ કરી રહ્યા છીએ. તો જુઓ તમે નોટ વન ખૂબ જ અગત્યનું છે. આના બેઝિસ ઉપર તમારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની ખાલી જગ્યાઓ બોર્ડમાં પૂછાય છે. તો સૌથી પહેલા તમે જુઓ હી, શી, ઇટ એક વચનના નામને ત્રીજો પુરુષ એક વચન કહેવાય. હવે તમે ધોરણ નવમાં અભ્યાસ કરી ચૂક્યા હશે કે પ્રથમ પુરુષ, પ્રથમ પુરુષમાં કોણ આવે છે? આઈ આવે છે. આપણે ધોરણ નવમાં અભ્યાસ કરી ચૂક્યા હતા અને તમને જો યાદ હોય તો કે જે પ્રથમ પુરુષ છે એટલે કે કોણ છે? આઈ. બીજો પુરુષ એટલે કે યુ. અને જે ત્રીજો પુરુષ છે એમાં કોણ છે? હી, શી અને ઇટ. જો બેઝિક ગ્રામેટિકલ નોંધ માટે જોશું કે પ્રથમ પુરુષ એટલે આઈ, હું પોતે. બીજો પુરુષ બીજાને દર્શાવીને કહે છે એટલે યુ. અને ત્રીજો પુરુષ એટલે હી, શી, ઇટ. તો અહીંયા આપણે કોની વાત કરીએ છીએ કે હી, શી અને ઇટ. તો આ છે ત્રીજો પુરુષ એક વચનના નામને. આ ત્રણે કોણ છે? ત્રીજા પુરુષનો હશે. મેં અહીંયા તમને સમજાવ્યું કે પ્રથમ પુરુષ એટલે કોણ? આઈ. બીજો પુરુષ એટલે યુ. અને ત્રીજો પુરુષ હી, શી, ઇટ. અને એક વચનના નામને ત્રીજો પુરુષ એક વચન કહેવાય. આ ખાસ આપણે નોંધવા જેવી બાબત છે કે હી, શી, ઇટ છે એ ત્રીજો પુરુષ એક વચન છે. પછી છે નોટ ટુ. ક્રિયાપદના અંતે હવે કોઈ આપણે એક ક્રિયાપદ લઈએ. જો અહીંયા ક્રિયાપદ હું એક લખું છું પ્લે. જો ક્રિયાપદના અંતે કોઈ ક્રિયાપદ આપેલું છે, હવે એ ક્રિયાપદના અંતે એટલે એની પાછળ એસ, ડબલ એસ, એસ એચ, સી એચ, એક્સ, ઓ હોય તો એને કયો પ્રત્યય લાગશે? ઈએસ પ્રત્યે લગાવશે. અને જો આ ન હોય, એસ, ડબલ એસ, એસ એચ, સી એચ, એક્સ નો હો નો હોય તો એને માત્ર એસ લગાવવામાં આવશે. આ બે નોંધવા જેવી બાબત છે. હવે મેં જે ઉપર ક્રિયાપદ લખ્યું એ તમે જોઈ શકો છો કે પહેલા એમ કહે છે કે ક્રિયાપદના અંતે એસ, ડબલ એસ, સી એચ, એક્સ, ઓ હોય તો ઈએસ પ્રત્યે લાગશે. હવે અહીંયા એવું કંઈ આપેલું છે નહીં. તો માત્ર એને શું લગાવવાનું છે? એસ પ્રત્યે લગાવવાનું છે. બરોબર? ક્યારે લગાવવાનું છે? કે એની આગળ આ ત્રણમાંથી કોઈ એક આપેલું હોય, અહીંયા હી આપેલું હોય અને ખાલી જગ્યા હોય અને અહીંયા કૌંસમાં પ્લે આપેલું હોય તો તમારે શું લગાવવાનું છે? પ્લેઝ લગાવવાનું છે. આ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કે હી, શી, ઇટ ત્રીજો પુરુષ એક વચન હોય અને કોઈ ક્રિયાપદ આપેલું હોય પણ કઈ ક્રિયાપદને અંતે આ કોઈ પણ હોવું જોઈએ, એની અંતે એસ હોય, ડબલ એસ હોય, એસ એચ હોય, સી એચ હોય, એક્સ હોય, ઓ હોય તો એને ઈએસ પ્રત્યે લગાવવાનું છે. અને જો આમાંથી કોઈ ક્રિયાપદના અંતે ન હોય તો ઈએસ પ્રત્યે લગાવવાનું નહીં.
नहीं त्यार बाद हमारे शू लगवानु छे एस लगवानु छे आ बे जे नो गति बहुत इम्पोर्टेंट छे तमे अहीं जोई शकशो कि आपणी हकार नीचे वाक्य रचना छे एना करता એટલે કે સબ્જેક્ટ વી1 હવે તમને કૌંસમાં મેં જે લખેલું છે એસ અને ઈએસ એ તમને સમજાણો છે કે એસ ક્યારે લાગે અને ઈએસ ક્યારે લાગે તો આપણે જોયું કે જો ક્રિયાપદ અંતે એસ હોય ડબલ એસ હોય એસએચ હોય સીએચ હોય એક્સ હોય ઓ હોય તો ઈએસ પ્રત્યે લગાવવાનું છે અને જો નો હોય આમાંથી કોઈ પણ માનું તો એસ પણ આ બંને જે પ્રત્યય છે એ ક્રિયાપદને ક્યારે લાગશે એ પણ યાદ રાખવાનું છે તો નોટ વન માં કહ્યું છે કે જો કર્તા તરીકે હી હોય શી હોય અને ઇટ હોય અને પછી ખાલી જગ્યામાં આપેલું હોય અને એની પાછળ આ કોઈ પ્રત્યય હોય તો ઈએસ અને એસ પ્રત્યય તો આટલું તમને સમજાણું હશે તો હવે આપણે અહીંયા એના થોડા એક્ઝામ્પલ જોઈએ કે હું ચા પીઉં છું બરોબર તો હું એટલે આઈ ચા એટલે ટી પીઉં છું એટલે ડ્રિંક આઈ ડ્રિંક અ ટી હવે તમે અહીંયા જોઈ શકશો કે આપણો નિયમ શું છે કે હી શી એક વચનના ત્રીજા પુરુષના એક વચનના એસ અને ઈએસ પ્રત્યે લાગે તો અહીંયા ત્રીજો પુરુષ કોઈ એક વચન છે નથી અહીંયા તો પ્રથમ પુરુષ આઈ આપેલો છે એટલે તમે જોઈ શકશો કે ડ્રિંક છે એમાં એકે પ્રત્યે લાગેલો છે નહીં હવે સેમ એની નીચે આવો કે શીલા ચા પીવે છે તો શીલાનું શીલા ચા એટલે ટી અને પીવે છે એટલે ડ્રિંક્સ હવે તમારે અહીંયા સમજવું જોઈએ કે શીલા એ શેમાં આવે છે શીમાં આવે છે તો અહીંયા આપણો નિયમ છે લાગુ પડે છે કે શીલા ડ્રિંક તો ડ્રિંકને અહીંયા આપણે કયો પ્રત્યય લગાવ્યો છે એસ પ્રત્યય લગાવ્યો છે હવે તમને એમ થશે કે ઈએસ પ્રત્યય કેમ નથી લગાવ્યો તો એનું પણ આપણે અહીંયા જોયું કે જો ક્રિયાપદને અંતે એસ ડબલ એચ સીએચ એસએચ એક્સ હોય તો જ આપણે અહીંયા શું લગાવવાનું છે ઈએસ પ્રત્યય લગાવવાનું છે પણ આમાંથી કોઈ એક કંઈ નહોતું તો આપણે એને ઈએસ પ્રત્યય લગાવ્યો નથી તો કયો તમારે લગાવવાનો છે તો ડ્રિંક્સની પાછળ તમે શું લગાવ્યું એસ લગાવ્યું બરોબર તો આ નિયમ છે કે આવી રીતે લાગુ પડે છે હવે નોટ થ્રી ક્રિયાપદને અંતે વ્યંજન પ્લસ વાય આવેલો હોય તો વાયને સ્થાને આઈએસ પ્રત્યય જોડવો હવે ક્રિયાપદને અંતે કોઈ ક્રિયાપદ આપેલું હોય અને વ્યંજન પ્લસ વાય હવે સ્વર વ્યંજન તમને ખ્યાલ હોવો જોઈએ સ્વર આપણા છે એ ઈ આઈ ઓ અને યુ આ છે એ પાંચે આપણા સ્વર છે પ્લસ વ્યંજન આ સિવાયના જેટલા પણ આલ્ફાબેટિકલ છે એ બધા વ્યંજન છે તો આપણે જોઈએ કે ક્રિયાપદને અંતે વ્યંજન પ્લસ વાય આવેલો હોય તો વાયને સ્થાને આઈઈએસ પ્રત્યય જોડવો તો વાયની જગ્યાએ તમારે શું કરી નાખવાનું છે આઈઈએસ પ્રત્યય કરી નાખવાનું છે આ તમને સમજાણવું છે કે આપણે જોઈએ કે આઈઈએસ પ્રત્યયનું એક એક્ઝામ્પલ આપણે જોઈએ અહીંયા આપેલું છે કે વાયનું તમારે શું કરવાનું છે ફોર એક્ઝામ્પલ અહીંયા ફ્લાય આપણે જે ત્રીજી નોટ જોઈ કે ક્રિયાપદને અંતે વ્યંજન પ્લસ વાય આપેલો હોય તો વાયને સ્થાને આઈઈએસ પ્રત્યય જોડવો હવે અહીંયા એક એક્ઝામ્પલ આપણે લીધું હવે સ્વર તમને ખબર છે કેટલા છે પાંચ એ ઈ આઈ ઓ યુ પણ અહીંયા તો આપણે શ્રેણી વાત કરી રહ્યા છીએ કે વ્યંજન બરોબર તો અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે કે ફ્લાય હવે ક્રિયાપદને અંતે વ્યંજન છે આ બધા તો સ્વર છે એટલે આ સિવાયના જેટલા છે વ્યંજન છે તો હા વાયની પાછળ છે આ સિવાયનું એક વ્યંજન આપેલું છે જેમ કે ફ્લાય હવે અહીંયા આપણો નિયમ લાગુ પડે છે શું નિયમ લાગુ પડે છે કે ક્રિયાપદને અંતે ક્રિયાપદનું અંત એટલે વાય છેવટે વ્યંજન પ્લસ વાય આપેલો હોય તો હવે ક્રિયાપદને અંતે વાય છે હા છે એને અંતે વ્યંજન પ્લસ વાય તો આ એલ છે શું છે વ્યંજન છે પ્લસ વાય છે તો હા આપણો નિયમ અહીંયા લાગુ પડે છે કે ક્રિયાપદને અંતે વ્યંજન પ્લસ વાય હોય તો હા આપણે ફ્લાય છે ઉડવું એના એક્ઝામ્પલમાં જોઈ શકીએ છીએ કે હા વ્યંજન એલ છે પ્લસ વાય છે તો આ
सवाई नु शू करी नाखवानु छे तमारे सिंपल प्रेजेंट टेन्स नु एग्जांपल बनाववा माटे आ वाई नु तमारे आईएस करी नाखवानु छे आ वाई ने स्थाने तमारे शू लगाववानु छे आईएस प्रति तो तमारो एग्जांपल छे ए बनसे के फ्लाई नु थई जशे फ्लाई एवी रीते तमने बीजो एग्जांपल आपेलु छे राइट तो अहींया पण तमे जोई शकशो के व्यंजन प्लस वाई छे आर छे ए व्यंजन छे अने वाई आपेलो छे तो मात्र वाई काढी नाखवानो छे अने ત્યાં आई ई एस करते लगावानो छे तो आपणे आ ત્રણ નિયમોની વાત કરી હવે આગળ જોઈએ તો હવે આગળ આપણે વાત કરીએ તો નકારની वाक्य रचना सबसे पहले आपने क्या वाक्य गण्या हकार ना वाक्य गण्या हवे आगळ आपणे नकार सेंटेंस पेटर्न छे एनी ऊपर जोईए छे तो सबसे पहला हकार मां छे एवी ज रीते करता आवशे प्लस पछी थी तमारे शू अहींया आवशे वी वन पछी थी તમારે કરવાનું છે હવે આ બી વન છે એ તમારે લગાવવાનું નથી પણ એની અંદર બે જે છે સહાયકારક ક્રિયાપદો નકારના વાક્યરચનો બનાવવા માટે શું વપરાશે ડુ અને ડઝ વપરાશે બરોબર પછી તમારે નકારનું વાક્ય બનાવવું છે તો નોટ વપરાશે પ્લસ બી વન વપરાશે અને અધર વર્ડ્સ એટલે બાકીના શબ્દો તો આ આપણી નકારની સેન્ટેન્સ પેટર્ન બની સૌથી પહેલા એઝ ઇટ ઇઝ નકારમાં જે હતું એ કરતા તો એઝ ઇટ ઇઝ છે હવે નકાર બનાવવું છે તો એક આગળ સ્ટેપ વધીએ છીએ કે કરતા પછી તમારે ડુ અને ડસ મૂકવાનું છે નકારની વાક્ય રચના બનાવો છો એટલે નોટ મૂકાશે પ્લસ હવે ડુ ડસ સાથે હંમેશા યાદ રાખવાનું કે ડુ ડસ સાથે હંમેશા કયું ક્રિયાપદ વપરાય છે વી વન વપરાય છે અને અધર વર્ડ્સ એટલે બાકીના શબ્દો હવે તમને એ પ્રશ્ન થશે કે ડુ અને ડસ કોની સાથે વપરાય તો યાદ રાખવાનું કે ડસ છે એ હંમેશા ત્રીજા પુરુષ એક વચન સાથે વપરાય છે એટલે કે ત્રીજો પુરુષ એક વચન એટલે કોણ હી શી ઇટ અને ડુ છે પ્રથમ અને બીજા પુરુષ સાથે વપરાય છે જેનો આપણે ધોરણ 9માં અભ્યાસ કરી ચૂકેલા છીએ કે ડુ છે એ પ્રથમ પુરુષ અને બીજા પુરુષ સાથે વપરાય છે અને ડસ છે એ હી શી ઇટ ત્રીજો પુરુષ છે એની સાથે વપરાય છે એટલે આપણે સેન્ટેન્સ પેટર્ન જોતા હતા નકારની તો સૌથી પહેલા એમાં કરતા છે પ્લસ ડુ ડસ વપરાય છે પ્લસ નકાર બનાવવાનું છે એટલે નોટ બહુ મહત્વનું છે અને હંમેશા ડુ ડસ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ વી વન એટલે ક્રિયાપદનું મૂળ વપરાય છે અને બાકીના અધર વર્ડ્સ હવે આ અધર વર્ડ્સમાં ઓલવેઝ સમટાઈમ યુઝવલી એવરીડે ડેઇલી નેવર એ પણ વપરાશે હવે આપણે અહીંયા એક્ઝામ્પલ જોઈ લઈએ કે રાહુલ બ્રિંગ વેજીટેબલ્સ એવરી ડે અહીંયા છે રાહુલ બ્રિંગ્સ વેજીટેબલ્સ એવરી ડે હવે તમે આ જોઈ શકશો કે આપણે તો નકારની વાક્ય રચના ભણતા હતા અને મેં અહીંયા હકારનું સેન્ટેન્સ લખેલું છે એટલે આપણે બંને વાક્ય રચના છે ને કમ્પાઈન કરીને આપણે સેન્ટેન્સ સમજવાની કોશિશ કરીએ તો સૌથી પહેલા હકારનું સાથે સાથે આપણે સેન્ટેન્સ જોઈ લઈએ એને પછી આપણે નકારમાં કન્વર્ટ કરશું હવે આપેલું છે કરતા રાહુલ છે શું છે કરતા છે પ્લસ બ્રિંગ બ્રિંગ એટલે ખરીદવું એટલે કે વી વન છે વેજીટેબલ્સ એ કર્મ છે અને અન્ય શબ્દો એવરી ડે મેં આગળ વાત કરી હતી કે જો તમારે કોઈ સેન્ટેન્સમાં ઓળખવું હોય કે આ સેન્ટેન્સ સાદા વર્તમાન કાળ કઈ રીતે છે તો એનો કીવર્ડ્સ આપેલો છે તો આ કીવર્ડ્સ છે એવરી ડે એટલે દરરોજ તો અહીંયા કીવર્ડ્સમાં એવરી ડે એટલે દરરોજ એ દેખાય છે તો આ જે વાક્ય છે શેનું છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આ હતું વકાંશ કે રાહુલ બ્રિંગ્સ વેજીટેબલ્સ એવરી ડે રાહુલ છે દરરોજ શાકભાજી
खरीदे छे। હવે આપણે આને નકારમાં કન્વર્ટ કરવું છે તો એ જરા પણ અઘરું નથી। આપણે વાક્ય રચનાની મદદ લઈએ અને આગળ જોઈએ તો આપણે એને નકાર બનાવવું છે તો રાહુલ જેમ સેન્ટેન્સ પેટર્નમાં આપેલું છે એ પ્રમાણે જ આપણે કરીએ કે રાહુલ કરતા છે। હવે પૂછવાનું છે ડૂ અથવા ડસ। તમે જોઈ શકશો કે આપણે શું પૂછવાનું છે ડસ શા માટે, તો પહેલાં જ ક્લિયર કરેલું હતું કે જો ત્રીજો પુરુષ હોય એક વચનમાં એટલે કે હી શી અને ઇટ એની સાથે ડઝ લાગશે, બાકીના આઈ અને યુ સાથે ડુ લાગશે। તો અહીંયા રાહુલ કોણ છે? હી છે, છોકરો છે, તો અહીંયા આપણે ડસ વાપરીશું, રાહુલ ડસ। પ્લસ આપણે નકાર વાપરીએ છીએ તો નકાર વાક્યને દર્શાવતો જે શબ્દ છે નોટ, એટલે નકારનું વાક્ય બનાવીએ છીએ એટલે ડુ ડસ પછી નોટ મૂકવાનું છે। પ્લસ વી વન, તો આ સેન્ટેન્સમાં ક્રિયાપદ કયું છે? બ્રિંગ, બ્રિંગ એટલે ખરીદીને લાવવું। હવે સાદા વર્તમાનકાળમાં કોઈ પણ વાક્ય રચના હોય, એ હકારની વાક્ય રચના હોય, નકારની વાક્ય રચના હોય કે પ્રશ્નાર્થની વાક્ય રચના હોય, એમાં હંમેશા વી વન એટલે કે મૂળ રૂપ જ વપરાશે। આ હંમેશા યાદ રાખવાનું, સિમ્પલ પ્રેઝન્ટેન્સ આપેલો હોય ત્યારે હંમેશા વી વનના જ રૂપો વપરાય છે। એટલે કે અહીંયા જો મારે સેન્ટેન્સ બનાવવું છે તો રાહુલ નકાર બનાવીએ છીએ એટલે ડસ, ડસ કેવી રીતે આવે એ પણ આપણે સમજ્યા કે હી શી અને ઇટ, રાહુલ હીમાં છે, ત્રીજો પુરુષ એક વચન છે એટલે ડસ મૂકે, પ્લસ નકાર બનાવીએ છીએ એટલે નોટ છે, અને નોટ પછી શું આપેલું છે? વી વન આપેલું છે, આપણું વી વન કયું છે? બ્રિંગ છે, અને છેલ્લે શું પૂછવાનું છે? અધર વર્ડ્સ, તો હા અહીંયા અધર વર્ડ્સ કયા છે? વેજીટેબલ્સ છે અને એવરીડે છે, તો આપણે લખી શકીએ કે વેજીટેબલ્સ એવરી ડે, તો આપણું સેન્ટેન્સ છે બહુ સરળ રીતે બની ગયું છે। તો આપણે જોઈ શકીએ કે હકારમાંથી આપણે નકારમાં કેવી રીતે કન્વર્ટ કર્યું, તો રાહુલ કરતા તરીકે રાહુલભાઈ છે, પછી આપણે નકારનું બનાવે છે એટલે ડુ અને ડસ, ડસ એ કઈ રીતે આવ્યું એ પણ આપણે જોયું, પછી છે નોટ, તો અહીંયા નોટ મૂક્યું, પછી છે બી વન એટલે અહીંયા બ્રિંગ મૂક્યું, અધર વર્ડ્સ તો અહીંયા આપેલા છે વેજીટેબલ્સ એવરી ડે। તો આજે આપણે બે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો અભ્યાસ કર્યો, એમાં સૌથી પહેલાં જોયું હકાર ની વાક્ય રચનાઓ ઇનવેક સેન્ટેન્સ પ્લસ નકારની વાક્ય રચનાઓ જોઈ। હવે ફરી એક વખત આપણે જોઈ લઈએ કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે સાદો વર્તમાન કાળ, એનો ઉપયોગ પણ આપણે જોયો કે આ કાળ ક્યારે વપરાય છે, તો રોજબરોજની થતી ક્રિયા છે, સનાતન સત્ય છે, કહેવત, ગણિત વિજ્ઞાનના નિયમો કે દર્શાવવા માટે એના કીવર્ડ્સ પણ મેં તમને દર્શાવ્યો કે જો બોર્ડની એક્ઝામમાં કોઈ ખાલી જગ્યામાં તમને આ કીવર્ડ્સ દેખાય છે તો તમે તરત ડિટેક્ટ કરી શકો છો કે આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું છે, જેમ કે ઓલવેઝ, સમટાઈમ, યુઝવલી, એવરી ડે, ડેઈલી, નેવર, આઈ નેવર ટેક અ ટીમ, ક્યારેય ચાતી ટીમ નથી એટલે નેવરનો ક્યારે પણ ઉપયોગ થાય છે, તો આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના કીવર્ડ છે એટલે તમને ખૂબ જ મદદરૂપ થશે। પ્લસ આપણે હકારની વાક્ય રચના જોઈ કે વાક્ય રચનામાં કોઈ મહત્વનું હોય તો કરતા છે, ક્રિયાપદના રૂપો છે, કર્મ છે, અન્ય છે કે સાદો વર્તમાન કાળ છે, તો હંમેશા વી વન જ વપરાય છે, વી વન એની વાત કરી કે મૂળ રૂપ છે। પછી આપણે નોટ્સ બહુ મહત્વની સમજ્યા કે ત્રીજો પુરુષ એક વચન હોય તો ત્રીજો પુરુષ એક વચન એટલે કોણ? હી શી ઇટ, તો એની સાથે કરતા તરીકે જો હી શી ઇટ આપેલું હોય તો ક્રિયાપદ અહીંયા તમને આપેલું હોય તો એસ ડબલ એસ એસ એચ સી એચ એક્સ હોય તો તમારે ઈએસ પ્રત્યે લગાવવાનું, નહીતર માત્ર એસ પ્રત્યે લગાવવું। પછી આપણે નકારની વાક્ય રચના જોઈ, કરતા, ડુ, ડસ પ્લસ નોટ, વી વન ને અધર વર્ડ્સ। પહેલાં આપણે હકારનું વાક્ય ભણ્યા કે રાહુલ બ્રિંગ વેજીટેબલ્સ એવરી ડે, એનું આપણે નકારમાં કન્વર્ટ કર્યું કે રાહુલ ડઝ નોટ, પછી વી વન એટલે કે બ્રિંગ, અધર જે વધેલા શબ્દો છે વેજીટેબલ્સ એવરી ડે। તો આજે આપણે સિમ્પલ પ્રેઝન્ટેન્સ કાળમાં આપણે હકાર અને નકારની વાક્ય રચનાનો અભ્યાસ કર્યો, હવે આગળની જે પ્રશ્નાર્થની વાક્ય રચના બાકી છે અને એના એક્ઝામ્પલ છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં